નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવતા શરૂ થયો છે બેઠકોનો ધમધમાટ, અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગોધરાએ ગોધરામાં ભરી હુંકાર. ભારતમાં રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સીજેઆઈ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની નોટિસને ફગાવી દીધી છે, અને TCS માર્કેટ કેપમાં 100 અબજ ડોલરને સ્પર્શ કરવા વાળી પ્રથમ ભારતીય કંપની છે. યુકેમાં એક યુક્રેનિયન ક્રાઇમ ગેંગે સંપત્તિ છુપાવવા માટે બ્રિટિશ ટેક્સ હેવનમાં ઓફશોર કંપનીનો ઉપયોગ કર્યો છે, અને સરકારે ભાર મૂક્યો છે કે બ્રેક્ઝિટ પછી યુકે કસ્ટમ યુનિયનને છોડશે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. રાજ્યસભાના ચેરમેન એમ વેંકૈયા નાયડુએ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ 7 વિરોધી પક્ષો દ્વારા ગેરવર્તનના 5 મુદ્દાઓ પર સીજેઆઈ દીપક મિશ્રાને મહાભિયોગની નોટિસને ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે આરોપો ન તો યોગ્ય અને સ્વીકાર્ય હતા. સોમવારે આઈટી કંપનીના શેરોમાં વૃદ્ધિ પછી 100 અબજ ડોલરની માર્કેટ વેલ્યુ અવરોધને તોડવા માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એક દાયકામાં પ્રથમ ભારતીય કંપની બની હતી. ભારતના સૌથી મોટા સોફ્ટવેર નિકાસકારનો શેર 4% કરતાં વધુ વધ્યો હતો, અને હકારાત્મક કમાણીના પરિણામો પછી BSE ઇન્ડેક્સમાં 3,557 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ સતત 5મા દિવસે વધીને 74.50 રૂપિયા થઈ ગયા હતા, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે થોડા ઘટ્યા હતા. કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પણ ભાવ વધીને ₹77.20, ₹82.35 અને ₹77.29 થયા હતા. પંચાયત ચૂંટણીઓ માટે નામાંકન દાખલ કરતી વખતે સોમવારે પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાઈ હિંસા થઈ હતી. બીરભૂમ જિલ્લામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. પોલીસ હજુ સુધી વ્યક્તિની રાજકીય જોડાણની પુષ્ટિ કરવા મથી રહી છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે 12 વર્ષની નીચેની છોકરીઓના બળાત્કાર માટે મૃત્યુદંડની જોગવાઈ કરવા માટે વટહુકમ સાથે બહાર આવતા પહેલા કોઈ સંશોધન અથવા વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યું છે. તે એક જૂની જનહિત સાથે વ્યવહાર કરી રહ્યું છે કે ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2013ને પડકાર આપે છે. મેઘાલયમાંથી આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ દૂર કરવામાં આવ્યો છે, અને અરુણાચલ પ્રદેશમાં 8 પોલીસ સ્ટેશનોમાં તેનો ઘટાડો કરવામાં આવ્યો છે. કાયદો સૈન્યને વોરંટ વગરના વિસ્તારમાં મારવા, ધરપકડ કરવા અને શોધી કાઢવાની સત્તા આપે છે, અને કેન્દ્ર સરકારની મંજૂરી વગર સૈન્ય કર્મીઓને ફોજદારી કાર્યવાહી અને મુકદ્દમો સામે રક્ષણ આપે છે. નવી ચૂંટાયેલા VHPના વડા વિષ્ણુ સદાશિવ કોકજેએ ઉત્તરપ્રદેશમાં રામલલ્લાના નિર્માણ પામેલા મંદિરની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર એ કરોડો લોકોનું સ્વપ્ન ટૂંક સમયમાં જ વાસ્તવિકતા હશે. તમિલનાડુમાં IPLની બેટિંગ રેકેટ પર છાપો માર્યો છે. આ સંબંધમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 1.6 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. રેકેટમાં સામેલ 7 વધુ લોકોની પોલીસ તપાસ કરી રહી છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે જાહેરાત કરી છે કે તેઓ પ્રાઉડ પેરેન્ટ્સ બનશે. તેના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામના જાહેરાતોમાં સાનિયાએ એક છોકરો અને એક છોકરી માટે જુદા જુદા પ્રકારના ક્લોઝેટ્સના ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો. તેણે ફોટોને બેબી મિર્ઝા મલિક શીર્ષક આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે ફોજદારી કાર્યવાહી અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સામેની તપાસ શરૂ કરી છે. આ ફિલ્મ ટાઈગર ઝિંદા હૈના પ્રમોશન દરમિયાન વાલ્મીકી સમુદાયના સભ્યો સામે અપમાનજનક ટિપ્પણીઓ કરવા માટે છે. અમારી સાથે બની રહો, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. ટોરેન્ટોના યંગ સ્ટ્રીટના પગ પેસારા નીચે એક વેન નીચે પડી ગયા બાદ 10 લોકો માર્યા ગયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. સાક્ષીઓએ વર્ણવ્યું છે કે વાન ડ્રાઈવર ઇરાદાપૂર્વક ફૂટપાથને માઉન્ટ કરે છે અને પદયાત્રીઓને નીચે ઉતાર્યા છે. પોલીસે બંને વાન અને ડ્રાઈવરને કસ્ટડીમાં લીધા છે, પરંતુ ક્રેશનો હેતુ જાણતા નથી. ટ્રુડો સરકાર આગામી 2 વર્ષમાં આશરે 8 અબજ ડોલરની ખોટની જાહેરાત કરી શકે છે. સંસદીય બજેટ ઓફિસરે અંદાજ મૂક્યો છે કે આ નાણાકીય વર્ષમાં 22.1 બિલિયન ડોલર ઘટાડાનો અંદાજ છે, જે ફેડરલ સરકારના બજેટમાં આ આંક કરતા 4 અબજ ડોલર વધુ હશે. લિબરલ MP ફ્રાન્સિસ ડ્રુઇન, જે હેલિફેક્સમાં પાર્ટીના સંમેલનમાં એક બનાવના પગલે જાતીય હુમલાના આક્ષેપો પર તપાસનો સામનો કરી રહ્યા છે, તે હજુ પણ સરકારી સંગઠનના સભ્ય છે. ડ્રુઇન દિવસની કાર્યવાહી માટે તેમના કોમન સીટમાં ન હતા.
ઇલેક્શન ઓન્ટેરિયો પીસી પાર્ટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરી રહી છે એવી દલીલ કરે છે કે લિબરલ નેતા કેથલિન વિન કરદાતાના સમર્થિત સરકારની જાહેરાતનો ઉપયોગ કરે છે વિનને કરદાતાના ડાઇમ પર $292,500ની કિંમતે રાજકીય વિરોધીઓને લક્ષ્યાંકિત કરવા પીસી દ્વારા આરોપ મૂક્યો છે ઓન્ટેરિયોના ભૂતપૂર્વ પીસી નેતા પેટ્રિક બ્રાઉને સુપ્રીમ કોર્ટ સામે સીટીવી વિરુદ્ધના દાવાનો દાવો કર્યો હતો જેમાં બે મહિલાઓ દ્વારા તેના પર લૈંગિક ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો બ્રાઉન સીટીવીને $8 મિલિયનથી વધારે નુકસાની માંગે છે ઓન્ટેરિયોના પીસી લીડર ડગ ફોર્ડ ઓન્ટેરિયોમાં 11 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોની નિમણૂકના તેમના વિવાદાસ્પદ નિર્ણય માટે તેમના પૂર્વાધિકારી પાસેથી વારસામાં મળેલ અવ્યવસ્થા પર આક્ષેપ કર્યો હતો ફોર્ડે જણાવ્યું હતું કે ટોરીના ઉમેદવારો વિના 28ને હાંસલ કરવામાં આવ્યા હતા જ્યારે તેમણે માર્ચમાં નેતા તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો અને પરંપરાગત નોમિનેશન રેસ દ્વારા માત્ર 17 જ ભરી શક્યા હતા ન્યૂ બ્રુન્સવિક માણસના કિસ્સામાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો જેણે પ્રાંતના દારૂ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તે ફેડરલ અને પ્રોવિન્શિયલ સરકારને સંદેશાવ્યવહારના વેપારના નિયમોને ઠીક કરવા માટે એક સંદેશ છે સુપ્રીમ કોર્ટે ફેડરલ સરકારને કેનેડામાં વાસ્તવિક મુક્ત વેપાર લાવવા માટે જવાબદાર ઠેરવ્યો હતો જે સેનેટ સમિતિ અને અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે ટોરેન્ટોમાં તાજેતરના કરુણાતિકામાં સોમવારે બપોરે એક વાહન દ્વારા ઘણા પદયાત્રીઓને કચડી નાખવાના કારણે પીએમ જસ્ટિન ટ્રુડોએ સંવેદના આપીને પ્રતિક્રિયા આપી છે પબ્લિક સેફ્ટી મિનિસ્ટર રાફ ગુડ્ડેલે કહ્યું છે કે સરકાર આ સમયે કેનેડા માટે આતંકવાદના ભય સ્તરને બદલશે નહીં કેનેડા પર મધ્ય પૂર્વના રાજ્યોના કાર્યો પર ઘર્ષણ હોવા છતાં ફેડરલ સરકાર ઓટાવામાં ઈરાની શાસનના અધિકારીઓ સાથે મળવાની યોજના બનાવી રહી છે ઈરાન પર શાંતિપૂર્ણ વિરોધીઓ પર ઘોર તિરસ્કારનો આરોપ છે કેનેડાની સરકાર પર સાયબર હુમલાઓનું પુનરાવર્તન અને તેહરાન જેલમાં ઓછામાં ઓછા એક કેનેડિયનનું મૃત્યુ થઈ છે સાસ્કેચવાન સરકારે એક કાયદો રજૂ કર્યો છે જે પ્રાંતને તેના તેલ અને ગેસ નિકાસને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે તાજેતરમાં આલ્બર્ટામાં રજૂ કરેલા બિલની જેમ એક વખત પસાર થયેલો કાયદો પ્રાંતની બહાર ઊર્જા ઉત્પાદનોની નિકાસ માટે મંજૂરીની પ્રક્રિયા સ્થાપિત કરશે અમારી સાથે બની રહો યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને યુકેના 10 મુખ્ય સમાચાર છે તાજેતરના તપાસમાં જાણવા મળ્યું છે કે યુક્રેનિયન ક્રાઇમ ગેંગે બ્રિટિશ ટેક્સ હેવન્સમાં ઓફશોર કંપનીઓનો ઉપયોગ કરીને યુકેમાં ગુપ્ત રીતે લાખો પાઉન્ડનું રોકાણ કરવા માટે વપરાય છે ગુંડાઓએ સંપત્તિ છુપાવવા માટે 12.5 મિલિયન પાઉન્ડ ફ્લેટ સહિત પ્રાઇમ લંડન સ્થળોમાં વૈભવી મિલકતો ખરીદી કરી હતી સરકારે ઇયુના કસ્ટમ યુનિયનને છોડવાની પ્રતિબદ્ધતાને સાંકેતિક મત આપીને આ અઠવાડિયે આ મુદ્દો ફરી શરૂ કર્યો છે બ્રેક્ઝિટ પછી યુકે ઇયુ કસ્ટમ યુનિયનમાં રહેવાના મુદ્દે અગાઉ સરકારે હાઉસ ઓફ લોર્ડ્સમાં ઇયુ વિડ્રોઅલ બિલ પર હાર સહન કરી હતી કેટ મિડલટન પ્રિન્સ વિલિયમ્સની પત્નીએ લંડનની એક હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો છે આ રોયલ દંપતીનું ત્રીજું બાળક છે વિલિયમ્સ તેમના બીજા બે બાળકો જ્યોર્જ અને ચાર્લોટ સાથે તેમના ત્રીજા બાળકના જન્મ માટે પણ હાજર હતા ઈવાય આઇટમ ક્લબે આગાહી કરી છે કે આર્થિક મંદી હોવા છતાં બેંક ઓફ ઇંગ્લેન્ડ આ વર્ષે બે વાર અને બે વાર 2019માં વ્યાજદર વધારશે જો કે બેંકના ગવર્નર માર્ક કર્નેએ કહ્યું છે કે આ વર્ષે દરમાં વધારો થવાની સંભાવના છે પરંતુ કોઈ પણ વધારો ધીમે ધીમે થશે મદપાન કરનાર મા બાપ સાથે રહેનાર બાળકોને સહાય કરવા સરકારે 6 મિલિયન પાઉન્ડ ભંડોળની જાહેરાત કરી છે તાજેતરની યોજનાઓમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓમાં ઝડપી પ્રવેશનો સમાવેશ થાય છે જેમાં બાળકો સાથે માતા પિતાના વ્યસનની સારવાર કરવાના કાર્યક્રમ આવે છે ઇંગ્લેન્ડમાં અંદાજે 200,000 બાળકો આલ્કોહોલિક મા બાપ સાથે રહે છે કન્ઝ્યુમર કેમ્પેનર માર્ટિન લ્યુઇસ બદનક્ષી માટે ફેસબુક પર દાવો કરવા બિડને હાઈકોર્ટ ખસેડવા માટે સુયોજિત છે લેવિસ દાવો કરે છે કે ઓછામાં ઓછા 50 નકલી જાહેરાતો તેના નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાય છે જેનાથી પ્રતિષ્ઠાત્મક નુકસાન થાય છે તે મની સેવિંગ્સ એક્સપર્ટ સ્થાપક છે જીવલેણ બીમારીથી ગ્રસ્ત એક ચાલવા શીખતું નાનું બાળક આલ્ફી હિવાન્સનું સમર્થન કરવા આશરે 200 પ્રદર્શનકર્તાઓ લિવરપુલના એલ્ડર હે હોસ્પિટલમાં તોફાન મચાવવાનો પ્રયત્ન કર્યો હતો સર્વોચ્ચ અદાલતે સારવાર પાછી લેવાની અને આલ્ફીના જીવનનો અંત લાવવા માટે એક યોજનાને મંજૂરી આપી હતી હ્યુમન રાઇટના ન્યાયમૂર્તિઓએ આ કેસમાં દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો પછી આ વિરોધ કરવામાં આવ્યો હતો એક અપ્રિય ગુના પર જેમાં પાળેલા કૂતરાને નાઝી સેલ્યુટ્સ આપતું ફિલ્માંકન કર્યા પછી અને એ ફૂટેજને યુટ્યુબ પર મૂકવા બદલ નોર્થ લાનકશરના માર્ક મિશનને 800 પાઉન્ડનો દંડ ફટકાર્યો છે યુટ્યુબ પર ક્લિપ 30 લાખથી વધુ વખત જોવામાં આવી હતી
લંડન મેરેથોન દરમિયાન ભાંગી પડ્યા બાદ 2017ના માસ્ટર કેફ સેમિફાઇનલિસ્ટ મેથ્યુ કેમ્પબેલનું મૃત્યુ થયું છે. તેઓ 18 મહિના પહેલા મૃત્યુ પામના તેના પિતા માટે રેસમાં દોડતા હતા. આ વર્ષનું મેરેથોન તમામ સમયના સૌથી લોકપ્રિય તરીકે નોંધાયું હતું. પશ્ચિમ લંડનમાં મેરી સ્ટોપ્સ ગર્ભાત ક્લિનિકની આસપાસ એક બફર ઝોન અમલમાં આવ્યો છે. આ આદેશનો મતલબ એ છે કે ગર્ભપાત વિરોધી અથવા પ્રો પસંદગી નહીં હોય તેવા લોકો ક્લિનિકની 100 મીટરની અંદર ઊભા નહીં રહી શકે. મહિલાઓએ ધામધમકીની ફરિયાદ કર્યા બાદ કાઉન્સિલર દ્વારા નિર્ણય લેવાયો હતો. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Karan Johar's most famous celebrity talk show Coffee with Karan is coming back very soon with the 6th season, reveals the filmmaker. Johar was present at the Dada Saheb Phalke Excellence Award 2018, where he also won the Dada Saheb Phalke Award for Best Talk Show Host for Coffee with Karan. Speaking about its latest season, the filmmaker said, Sixth season of Coffee with Karan. I think abhi bhi time aur schedule star ke saath hum bana rahe hain. Hopefully, इसी महीने हम तय कर लेंगे कि अगला सीजन कब शेड्यूल टेलीकास्ट का होगा. Karan Johar is also the first filmmaker from India to have a wax statue at the Madame Tussauds. Speaking about it, he said, Madame Tussauds Museum is a very prestigious platform and many illustrious personalities have already been waxed and I'm just very honored to be placed along with them. It's going to be a couple of places that the statue will travel to. And we are yet to find out where the first place is. Currently, Karan is busy with movies including Student of the Year 2, featuring Tiger Shroff and introducing Ananya Pandey and Tara Sutaria, and Kalank, which features an ensemble star cast. Karan Johar's most famous celebrity talk show Coffee with Karan is coming back very soon with the 6th season, reveals the filmmaker. Johar was present at the Dada Saheb Phalke Excellence Award 2018, where he also won the Dada Saheb Phalke Award for Best Talk Show Host for Coffee with Karan. Speaking about its latest season, the filmmaker said, Sixth season of Coffee with Karan. I think abhi bhi time aur schedule star ke saath hum bana rahe hain. Hopefully, isi mahine hum tay kar lenge ke agla season kab schedule telecast ka hoga. Karan Johar is also the first filmmaker from India to have a wax statue at the Madame Tussauds. Speaking about it, he said, Madame Tussauds Museum is a very prestigious platform and many illustrious personalities have already been waxed and I'm just very honored to be placed along with them. It's going to be a couple of places that the statue will travel to and we are yet to find out where the first place is. Currently, Karan is busy with movies including Student of the Year 2, featuring Tiger Shroff and introducing Ananya Pandey and Tara Sutaria, and Kalank, which features an ensemble star cast.